નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા ભારત દેશની વિશેષતા રહી છે તેની ધાર્મિક આસ્થા શ્રદ્ધા અને પૌરાણિકતા ત્યારે ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળ પોલોના ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ શારણેશ્વર મહાદેવનું મંદિર પોતાની કલાકૃતિની બનાવટ અને ઇતિહાસ માટે આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે શારણેશ્વર મહાદેવના મંદિરે આવતા હોય છે આ જંગલમાં અનેક શિવ મંદિરો આવેલા બાંધવામાં આવેલા કેટલાક અદભુત મંદિરો છે જેનું પુરાતત્વ વિભાગ દ્વારા અમુક અંશે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે જંગલ અન્વેષણ કરતી વખતે મંદિર કુંડ સાથે શાર્વર મંદિર એનો ભૂતપૂર્વ મહિમા અનુભવી શકાય છે મંદિરનું નિર્માણ પંદરમી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે શારેશ્વર મહાદેવ મંદિર ઇતિહાસકારો આર્કીટેક્ટ તેમજ પુરાતત્વ વિદો ને રસ જગાડ્યો છે આ મંદિરનું નિર્માણ પંદરમી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે આ મંદિર માટે એક બિડાન દિવાલ છે જે અત્યંત અસામાન્ય છે જે સૂચવે છે કે આ મંદિરોમાં કદાચ શાસક રાણી દ્વારા વિશેષ રૂપે પૂજા કરવામાં આવતી હતી અથવા તો સંભવત છે કે કોઈ મહાન સંત હતા જેવા જગ્યાએ વારંવાર આવતા હતા ત્રણ માળનું છે આ શારણેશ્વર મંદિર પ્રથમ નજરે મંદિર બે માળનું લાગે છે પરંતુ કેટલાક સ્થાનિક માર્ગદર્શન અને એકંદરે ભવ્યતાને ગ્રહણ કરતું નથી આ મંદિર જંગલના ખૂબ જ શાંત ભાગમાં આવેલું છે અને તેની વિગતવાર ડિઝાઇન મૂર્તિઓ અને કોતરણી માટે અલગ છે દિવાલ દેખાવ ઉદાસીન છે પરંતુ તેમ છતાં પણ તે નોંધપાત્ર છે મંદિરની રચના અને કલાકૃતિ અત્યંત અનોખી છે આ પ્રાચીન મંદિર તેની રચના અને તેની ત્રિપ્રમાણીય મૂર્તિઓમાં અનન્ય છે જ્યાં સમયગાળામાં બનેલા અન્ય મંદિરોમાં ભાગ્ય જોવા મળે છે આ મંદિરનું બીજું એક રસપ્રદ પાસું એ છે કે અહીંયા નંદી ભગવાન શિવ કરતા ઊંચા સ્તર પર બિરાજમાન છે ત્યાં લાક્ષણિક ગર્ભગૃહ મહામંડપ મંડપ અને પરિક્રમા માટે કેન્દ્રીય મંદિરની આસપાસનો માર્ગ છે ત્યાં એક યજ્ઞ કુંડ તેમજ અન્ય અલંકારો છે જે ચારો પછીના શૈલીમાંથી દેખાય છે જો કે થાંભલાઓ મૂડી અને પાયાના ઊંધા કમળ સાથે તો કેટલાક તદ્દન સાદા સાથે એમ થોડા વિરોધાભાસી છે જ્યારે કેટલાક તો અત્યંત અલંકૃત છે પાંસો વર્ષ જેટલા જૂનું છે આ સારનેશ્વર મંદિર જેની દિવાલો પરની કોતરણી એ યમ બ્રહ્મા ભૈરવ વિષ્ણુ શિવ ઇન્દ્ર પાર્વતી ગણેશ હાથી હાંસ અને સામાજિક જીવનના દ્રશ્યો મનોહર છે આ જંગલમાં રહેતા આદિવાસી લોકોના કેટલાક પ્રભાવ સૂચવે છે ઈડરના શાસક તરીકે રાવ ભાણાનો પણ ઉલ્લેખ કરતો એક પથ્થર અહીંયા આવેલો છે જે કદાચ આ મંદિરને વિક્રમ સંવંત પંદરસો અને શક સંવંત ચૌદસો સુધી ચિહ્નિત કરે છે

બહુ જ સારો અત્યારે એક નેચર એક એટમોસ્ફિયર ક્રિએટ થઈ રહ્યું છે તો આઈ થિંક ગુજરાતીઓએ આઈ થિંક બહાર જવાની ક્યાંય જરૂર નથી કે અત્યારે જેમને એવું હોય કે જે લોકોને કોરોનાના લીધે એવું હોય કે આઉટ ઓફ સ્ટેટ જવું એ થોડું ડેન્જરસ છે તો તમે સ્પેશિયલી અહીંયા એકવાર તો આવી શકો કે તમને આબુ યા બીજે કાશ્મીર કે શિમલા કે ક્યાંય જવાની જરૂર ના પડે પણ સ્પી એના જેવો જ સેમ માહોલ તમને અહીંયા જોવા મળી જાય તો બધા લોકો એકવાર અહીંયા જરૂર આવું જોઈએ અહીંયા જે સ્પેશિયલી અત્યારે હાલ તો જે એટમોસ્ફિયર છે અને જે ઝરણા અહીંયા અત્યારે વહી રહ્યા છે અને એના એમાં નાવાનું મસ્તી કરવાની કૂદવાનું એ વધુ અને અહીંયા જે ટેન્ટમાં રહેવાનું છે તો એ એકદમ પેલું જૂના જમાના ટાઈપનો માહોલ ક્રિએટ કરે કે જે અત્યારે બધાને રહેવું હોય કે પહેલા લોકો કઈ રીતે રહેતા હતા ટેન્ટમાં રહેવાનો એક્સપિરિયન્સ કેવો હોય ટ્રેકિંગમાં લોકો એક્સપિરિયન્સ કરવા સ્પેશિયલી જતા હોય છે અને અહીંયા બધું આર્ટિફિશિયલ ક્રિએટ કરી દીધું છે સો તમને બધી જ અહીંયા સુવિધાઓ મળી શકે છે અને જમવાનું બી સ્પેશિયલી બહુ સારું મળે છે તો બધાએ આવું જોઈએ પોલો પોલોની અંદર વીસ વર્ષથી ગાઈડ્સ તરીકે નોકરી કરું છું એમાં અલગ અલગ જે વિદેશથી લઈને કેટલાક પ્રવાસીઓ આવે છે એમને હું ગાઈડ્સ કરું છું અને અલગ અલગ પોઈન્ટ ઉપર લઈ જાઉં છું પોઈન્ટ ઉપર એમને એવી રીતે બતાવું છું કે અહીંયા છોટા મોટા ઝરણાં છે અહીંયા અલગ અલગ જે વૃક્ષો છે અલગ અલગ કેટલાક જો બાર્ડ જે છે એવી રીતે એમને અલગ અલગ જગ્યા ઉપર નદીના જે કેટલીક જગ્યા ઉપર જે ધોધ ચાલુ હોય એ જગ્યા ઉપર પણ એમને બતાવું છું